एकाग्र चीते जथवु कथामा वृत्ति जवा देवी नहीं वृथामा एकाग्र चीते जथवु कथामा वृत्ति जवा देवी नहीं वृथामा एकाग्र चीते जथवु कथामा वृत्ति जवा देवी नहीं वृथामा एकाग्र चीते जथवु कथामा वृत्ति जवा देवी नहीं वृथामा नवात बीजी करवी जगाई करवी जखाया नवात बीजी करवी जखाया जो बले जानो हरी भक्ति माई जो माल जानो हरी भक्ति माई भक्ति माई कथीते जथवु कथामा वृत्ति जवा देवी नहीं वृथामा एकाग्रची भगवान जथवु कथामा वृत्ति जवा देवी नहीं वृथामा કોષનો પ્રવાહ ચાલુ હોય તો એનામાં જોર હોય પણ એટલું ન હોય પણ 20 કોષ એક સાથે ભેગા કર્યા હોય તો એવો મોટો ધોધ થાય એવો પ્રવાહ થાય મોટા મોટા જાડવા બને તો એ ઉલાળી નાખી દે એમ આપણી જે વૃત્તિઓ છે એક એક વૃત્તિને પકડી તમામ વિષયની તમામ ઇન્દ્રિયોની તમામ વૃત્તિઓ પકડી પકડી અંજો શ્રવણમાં કથા સાંભળવામાં લગાડી દે ને તો એ મોક્ષ દૂર નો રહે બિહારી લાલજી મહારાજ આમાં લખું ભગવાન શ્રીજી પોતે લખી કાઢ્યું મહારાજ કહે છે અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે મધ્યના 62માં વચનામૃતમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ મહારાજને કહે કે મહારાજ અમે તો ગૃહસ્થ અનેક વિટમણા હોય આખો દિવસ ઘણા પાપ થયા હોય મહારાજ ઘડી બે ઘડી આમ ભજન કરી તો બધા પાપ બળે કે ન બળે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે અયોધ્યા પ્રસાદ પાપ બળે મહારાજ કેવી રીતે મને સહ વર્તમાન તમામ ઇન્દ્રિયો અંતકરણ જીવ સહિત ભગવાનની મૂર્તિ ધારીને જો ભજન કરવામાં આવે ને આખા દિવસના ઘડી બે ઘડીમાં તમામ પાપ બળીને ખાક થઈ જાય એટલી તાકાત આવે મહારાજે વચનામૃત લોયાના 10માં પણ કીધું છે મંદ મધ્યમ ને તીવ્ર વેગ છે માં તીવ્ર વેગ ત્યારે આવે કે જ્યારે ઇન્દ્રિયો અંતકરણ જીવ સહિત જો વૃત્તિ કથાની અંદર શ્રવણની અંદર લગાવી દે તો ખરેખર એ ઉગે છે અને એમાંય તે જો પોતાના મોક્ષની માટે થાય એકાગ્ર થાય અને પોતાના મોક્ષની માટે થાય ભાગવતનો દ્રષ્ટાંત છે ધુંધુકારીને યાદ કરવો જોઈએ ઉપયોગી છે તમારે ઉપયોગી ન અમારે તો બહુ ઉપયોગી આ દ્રષ્ટાંત તુંગભદ્રા નદીને કાંઠે આત્મદેવ એની પત્ની ધૂંધળી મેળસ તો થયા હતા પણ શેર માટીની ખોટ પથ્થર એટલા પીર કર્યા
સંતાન ન થયા, માથે કલંક મેણું હતું વાંચ્યાનું. વિચાર કર્યો કે આવું મેણું સહન કરવું એની કરતા તો આત્મહત્યા કરી લેવી એ જ સારી છે. ધીરજ રહિત થઈ આના આત્મદેવ પોતે તુંગભદ્રા નદીની કાંઠે જઈ અને નક્કી કર્યું નાખ્યું કે હવે જંપલાવી દેવું છે, બસ નથી જીવવું હવે મારે, આ મેણા સહન નહીં થાય મારે. અને જ્યાં મરવા માટે તૈયાર થયા ને એ જ વખતે એક સંત વૃક્ષની નીચે બેઠેલા એની દ્રષ્ટિ ગોચર થયા. વિચાર કર્યો કે સંત છે અને દુઃખમાંથી ઉગાર છે. આત્મદેવ સંત પાસે ગયા, મસ્તક ઝુકાવ્યું, માથે માજી કૃપા કરો કૃપા કરો. આંખો ખોલી દુખી જીવ જોયો, પૂછ્યું શું દુખી છો? બાપજી શેર માટેની ખોજ, મેણા સહન થતા નથી. સંતને આશ્વાસન દેવાને બદલે કીધું, આત્મદેવ સાત જન્મ સુધી તારે સંતાન નથી, સહન ન કરી શકો. સાધુરામ તમારી સામે જ હું આત્મહત્યા કરું. સંતને દયા આવી, આત્મદેવને કીધું છે કે સાંભળ, તારા સંતાન જોઈ છે ને, હા અલે આ ફળ, એક ફળ આપ્યું છે આ તારી પત્નીને આપજે, નિયમ આપ્યા આવી રીતે નિયમનું પાલન કરે. લઈ ગયો ફળ, એની પત્ની ધૂંધળીને આપ્યું આ ફળ ખાજે, સંતની કૃપા છે આપણે સંતાનની પ્રાપ્તિ થશે. ધૂંધળીએ ફળ ખાધું નહીં, કથા પ્રચલિત છે, ફળ ખાધું નહીં, ગાયને આપી દીધું. ખોટો ઢોંગ કર્યો, પોતાને પુત્ર પ્રાપ્તિ થશે એવો ઢોંગ કર્યો, પેટે પાટા બાંધ્યા. એની બેન હતી, એની બેનની પાસેથી એ બેનનો પુત્ર વેચાતો લઈ લીધો અને કહેવા માંડી મારે પુત્રની પ્રાપ્તિ થઈ, મારે પુત્રની પ્રાપ્તિ થઈ. મારા ભક્તો આત્મદેવ છે ને બીજો કોઈ નહીં, એ આપણો આત્મા છે. એ ધૂંધળી બીજું કોઈ નહીં, બુદ્ધિ છે, ધૂંધળી બુદ્ધિ છે, બુદ્ધિ ધૂંધળી હોય. જેને નિશ્ચયાત્મક બુદ્ધિ ભગવાન વિશે નથી થઈ એની બુદ્ધિ ધૂંધળી હોય. અને બુદ્ધિમાંથી સર્જન થાય ને એ ધંધુકારીનો મોહનો જ સર્જન થાય, એને મોહ દીકરો બન્યો હશે. ધંધુકારી નામ રાખ્યું છે તેની બેનનો. પોતું સંતે એ સફળ હતું ને એ ગાયને આપી દીધું, પણ સંતનું ફળ કોઈ દી વ્યર્થ ન જાય. ગાયને પણ દીકરાની સંતાનની પ્રાપ્તિ થઈ છે. ગોકર્ણનો જન્મ છે, ગોકર્ણ છે ને વિવેક છે. સંત છે એ સત્સંગ રૂપી ફળ આપે છે, ત્યારે જીવ આ બુદ્ધિ સ્વીકાર કરતી નથી. દૂષિત બુદ્ધિ એ સત્સંગનો સ્વીકાર કરતી નથી, પણ છતાંય એ સત્સંગના ફળ રૂપે વિવેક પ્રગટ થયો છે. વિવેક પ્રગટ થયો છે. ધૂંધુકારી દિન પ્રતિદિન મોટો થયો છે અને એની જે કહેવાય ને નફટાઈ માચા મૂકી દીધી છે. એના પિતા આત્મદેવ એને સહન ન કરી શક્યા. જેમ જેમ મોટો થતો ગયો, જેમ જેમ મોટો થયો, એવા કાળા કામ કરવો ગયો, એટલા પાપ કુકર્મો કરતો ગયો, એટલો કુકર્મો કરતો ગયો, એના પિતાથી જવાયું નહીં. વિવેક ગોકર્ણ હતો, એ ગોકર્ણે કીધું કે પિતાજી સંસારમાં સુખ નથી, સંસારમાં સુખ નથી, અને સંસારમાં જે કઈ સુખ દેખાય છે દુઃખમય સુખ છે, અને એ દુઃખ એટલે છે કે પરમ પિતાને પામવા માટે દુઃખની બુદ્ધિ થાય, એની માટે દુઃખ સંસારમાં મૂક્યો છે, બાકી સંસારમાં સુખ છે જ નહીં. માટે ઘરનો ત્યાગ કરો, જાઓ જંગલમાં જતા રહ્યો, અહીંયા સુખ નહીં મળે. અને ગોકર્ણ એવા એવું જ્ઞાન આપ્યું, એવું જ્ઞાન આપ્યું, આત્મદેવ જંગલમાં જતા ગયા.
અને સ્વચ્છંદી સ્વેચ્છા સ્વેચ્છાચારી બનેલો ધૂંધુકારીએ હવે માજા મૂકી દીધી. એની માં ધૂંધળી એ સહન ન કરી શકી આના પાપ ને કુકર્મ ને, એ તે આત્મહત્યા કરી મૃત્યુ પામી. વધારે સ્વચ્છંદી બન્યો, વેશ્યાઓને ઘરમાં લાવ્યો, ચોરી કરે, ધન ભેગું કરે અને એ જ ધન વેશ્યાઓને આપે, એવા કુકર્મ કર્યા, એવા કુકર્મ કર્યા. વિવેક ગોકર્ણ યાત્રા કરવા ગયા છે અને આ બાજુ ધૂંધુકારીને જે વેશ્યાઓ ભેગી થઈ નક્કી કર્યું કે આ ધૂંધુકારી છે ને પાપનો પૈસો ભેગો કર્યો છે, એ આપણને આપે છે, આને પૈસા ને આને ધન ને શું કામ છે, અને મારી નાખો, મરી જશે પછી ધન આપણને મળવાનું છે. બધી વેશ્યાઓ ભેગી થઈ લાલ ચોર અંગાળ હતા ને ધૂંધુકારી ઉપર નાખ, હાથ પગ બાંધી દીધા, રાયડુ ના દેખારા કરે, ચિચારી બોલાવે, કોણ સાંભળે, મોત ને ઘાટ ઉતરી ગયો, મૃત્યુ પામ્યો છે. ધન લઈને બધી વેશ્યા ભાગી થઈ ગઈ, પણ મોહને આધીન થયેલો એ બીજું કોઈ ન થાય, એ મરીન પ્રેત થાય, મરીન ભૂત થાય. ગોકર્ણ તીર્થયાત્રા કરતા હતા, સમાચાર મળ્યા છે ધૂંધુકારી મૃત્યુ પામ્યો છે. ગયાજી માતા ને ગયાજી માં એ શ્રાદ્ધ કર્મ કહ્યું છે, ધૂંધુકારી ધૂંધળી નું શ્રાદ્ધ કર્મ કહ્યું. ગોકર્ણ ઘરે આવ્યો છે, યાત્રા પૂરી કરી, સમસાન વત ભૂતોનો નિવાસ છે ત્યાં. જે એક દિવસ સંતોના બેસણા હતા એ જ ઘરની અંદર વેશ્યાવાળો પણ બની ગયો અને એ જ સ્થાન ભૂતનો નિવાસ બની ગયો છે. ગોકર્ણ પોતે આવીને સૂતા છે, સાંજનો સમય છે, અને જ્યાં સુધા એ જ વખતે ધૂંધુકારી ભૂતના પ્રેતના દેહ ની અંદર આવ્યો છે, બરાડા પાડવા માંડ્યો છે ને એવી ચીસો નાખી છે, ઉભો થઈ ગયો. ગોકર્ણ કહે છે, કોણ છો તું? ભયંકર રોદન કરવા માંડ્યો છે ધૂંધુકારી. ભાઈ, ભાઈ મને ન ઓળખો, હું તારો ભાઈ છું. કોણ? ધૂંધુકારી છું. લોહી ના આંસુ પડ્યા છે. ભાઈ, તારી આ દશા? આ ભાઈ, અરે મેં તારી માટે તો ગયા અધિક ની અંદર શ્રાદ્ધ કર્મ કર્યા છે, તારી આ દશા થાય કે? ધૂંધુકારી કહે છે કે ભાઈ, ગયાજી અધિક ની અંદર તીર્થોમાં ઠેક ઠેકાણે તું મારા શ્રાદ્ધ કર્મ કરીને આવા, હજારો શ્રાદ્ધ કર્મ કરીને કોઈ મારો મોક્ષ ન થાય ભાઈ, મેં એવા પાપ કર્મ કર્યા છે, પિતા જેવા નથી ભાઈ. ભાઈ દુખી થાઉ છું, આમાંથી નીકળે એવી કઈ કૃપા કરી ભાઈ, કઈ કૃપા કરી, મારો મોક્ષ થાય આમાંથી છૂટું એની માટે કઈ કરી ભાઈ. ગોકર્ણ કહે છે કે ધંધો કરી ભાઈ, ચિંતા કરી, માં આવતીકાલે સંતોનું પૂછીશ આનો શું ઉપાય, ને એ પ્રમાણે જે કઈ થતું હોય કરીશ. સવારે ગોકર્ણ ઉભો થયો, સંતોન પૂછ્યું, વાત બધી જણાવી, સંતો કહેવા મીને કાનો ઉત્તર કોઈ નથી, હજારો ગયા દીકમાં શ્રાદ્ધ કરે તોય મોક્ષ ન થાય, અમારી પાસે કોઈ ઉપાય નથી, પણ છતાં એક ઉપાય છે, તમે પૂછી લ્યો, સૂર્યનારાયણ દેવને પૂછી લ્યો અને એનો ઉત્તર આપશે. ગોકર્ણે સૂર્યની ગતિ અટકાવી છે, આ બ્રહ્માંડ રચાણો ને ત્યારથી આજ સુધી ત્રણ વખત સૂર્યની ગતિ અટકી છે, અને એક ભાગવતના ગોકર્ણજીએ સૂર્યની ગતિ અટકાવી, બીજા ભગવાન કૃષ્ણે જયદ્રથને મારવા માટે સૂર્યને અટકાવી દીધો હતો અને વાદળા પાછળ સંતાડી દીધો હતો, અને ત્રીજા
સદગુરુ આ સંપ્રદાયના યોગીરાજ ગોપાળાનંદ સ્વામી કૃષ્ણરામ શાસ્ત્રી જ્યારે એને સયાજીરાવ સરકારની કચેરીની અંદર અયોગ્ય નિર્ણય અપાઈ ગયો હતો કે ગ્રહણ છે એ પૂનમને દિવસે નહીં, બીજે દિવસે છે, પરંતુ ગ્રહણ પૂનમે છે નહીં. અને હકીકતમાં હતું, કૃષ્ણરામ શાસ્ત્રી ભગવાન સ્વામિનારાયણના ભગત સયાજીરાવ સરકારને કહે છે કે પૂનમને દિવસે ગ્રહણ નથી, ગણતરીમાં કઈ ફેર પડી ગયો. કચેરીની અંદર બીજા બેઠેલા પંડિતો કહેવા માંડ્યા, ના, ગ્રહણ તો પૂનમને દિવસે નક્કી છે. સયાજીરાવ સરકાર કે આપણા વડોદરાનો નિર્ણય આખા દેશનો નિર્ણય છે, માટે જે કોઈ સત્ય કહો. કૃષ્ણમાચાર્ય ફરી વખત તપાસ્યું, ફરી ભૂલ કંઈક પડી છે, પૂનમને દિવસે ગ્રહણ નથી. અંદરોદર ચર્ચા ચર્ચી થઈ, જો ખોટો પડે તો મૃત્યુ દંડની સજા. કૃષ્ણમાચાર્ય કે માન છે, બાકી પૂનમે ગ્રહણ નથી. ઘરે આવ્યા, તપાસ કર્યો, ગણતરી કરી, ખબર પડી ગ્રહણ તો પૂનમને દિવસે નક્કી છે. કૃષ્ણમાચાર્ય બી ગભરાઈ ગયા. નાથ ભગતને ઘરે સદગુરુ ગોપાળાનંદ સ્વામી હતા. ગોપાળાનંદ સ્વામી મહારાજને દંડવટ કરીને ગોપાળાનંદ સ્વામી પાસે દંડવટ કરે છે. ચહેરો પડી ગયો છે, મન ખેદને પામ્યો છે. સ્વામી સમજી ગયા, ભગત દુઃખી છે. ભગત કઈ દુઃખી છો? પાસે બેસીને કે સ્વામી, સ્વામી ગ્રહણ ક્યારે છે? સ્વામી કે ભગત, ગ્રહણ તો પૂનમને દિવસે નક્કી છે. હે? હા, ગ્રહણ તો પૂનમને દિવસે નક્કી છે. ત્યારે કૃષ્ણમાચાર્ય કહે છે, સ્વામી જો ગ્રહણને દિવસે પૂનમને દિવસે ગ્રહણ જો નક્કી જ હોય તો માની લેજો કે ભગતનું મૃત્યુ પણ નક્કી છે. હે? હા, ભગતનું મૃત્યુ સયાજીરાવ સરકારની કચેરીમાં મારે આવો નિર્ણય કલર તપાઈ ગયો છે. બધી વાત કરીને ત્યારે ગોપાળ સ્વામી કે ભગત, ભગત તારી જેવા ભગતની માટે કદાચ આખ્યા બ્રહ્માને બોલી દેવી પડે ને તો બોલી દઉં, પણ તને મરવા ન દઉં. સદગુરુ ગોપાળાનંદ સ્વામી સૂર્યની ગતિ રોકી છે, પૂનમને દિવસે ગ્રહણ થવા દીધું નથી. આ બાજુ ગોકર્ણે સૂર્યની ગતિ રોકી, સૂર્યનારાયણને પ્રાર્થના કરીને તમામ વાત કીધી છે, મારા ભાઈ ધૂંધુકારીનો મોક્ષ કેમ થાય? અને એ વખતે કીધું છે ભાગવતની કથા વંચાવો. ગોકર્ણજી પોતે ભાગવતની કથા વાંચે, વાસની અંદર ધૂંધુકારીએ પ્રવેશ કર્યો છે કથા સાંભળવા માટે. ગામના ભક્તો પણ કેટલાય આવી ગયા છે કથા સાંભળવા માટે. ગોકર્ણ કથા કરે, ધૂંધુકારી અને ભક્તો બધા વાસમાં બેઠા બેઠા ધૂંધુકારી કથા સાંભળે, બીજા ભક્તો પણ કથા સાંભળે, પણ દિવસ પૂરો થાય, સાત ગાંઠ વાળો વાંસ એક ગાંઠ તૂટી જાય. બીજો દિવસ થાય, બીજી ગાંઠ તૂટે, ત્રીજો દિવસ, સાત દિવસ થયા. પૂર્ણાહુતિ થઈ, સાતમી ગાંઠે તૂટી ગઈ. ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું છે, પાર્ષદો આવ્યા છે, વિમાન ઉતર્યું છે. પાર્ષદો બધાને દેખાણા, ગોકર્ણ આદિ બધાને દેખાય છે. દિવ્ય દેહ ધારણ કરીને ધૂંધુકારી ગોકર્ણજી પાસે આવ્યા છે. બે હાથ જોડીને કીધું છે, ભાઈ ભાઈ તમે બહુ મોટી કૃપા કરી, બહુ મોટી કૃપા કરી, મારા તમામ દુઃખ ટળી ગયા છે. ભાઈ ભાઈ તમે એવી કૃપા કરી છે, દુઃખ તો ટળી ગયા, જન્મો ગયા, હું ભગવાનના ધામમાં જાઉં છું, મુક્ત એનો મોક્ષ થાય, અને મારો કેમ રહી જાય? હું પોતે કથા વાંચનારો, મારો મોક્ષ એનો મોક્ષ થઈ જાય? પાર્ષદોને ઉભા રાખા, પાર્ષદો વિમાન અટકાવ્યો, જવા ન દીધું. પાર્ષદોને કહેવા માંડ્યા, પાર્ષદો હું કથા વાંચનારો, આ ધૂંધુકારી તો સાંભળનારો હતો, મારો મોક્ષ નો થયો, આનો થયો કેમ? એમ ત્યારે પાર્ષદોએ એમ કીધું,
ધંધુકારી જે કથા સાંભળતો હતો ને, એકાગ્ર ચિત્તથી કથા સાંભળતો હતો, અને એકાગ્ર ચિત્તથી કથા સાંભળવા પાછળનું કારણ એ હતું. કેમ એકાગ્ર ચિત્તથી કથા સાંભળતો હતો? એના મોક્ષ માટે કથા સાંભળતો. અને જે પોતાના મોક્ષ માટે કથા સાંભળતો હોય ને, એ જ એકાગ્ર ચિત્ત થઈ શકે, એ જ તમામ વૃત્તિઓને પકડી શકે, કેન્દ્રિત કરી શકે. જે કોઈ શબ્દ, જે કોઈ વાત પોતાની ઉપર આવે, પોતાના મોક્ષ માટે આવે, પકડી લે. ભલે ભક્તો, વિહારી લાલજી મહારાજ પોતે લખે, શિક્ષાપત્રી ની અંદર લખી કાઢ્યું, શ્લોક ની અંદર મહારાજ કે આ શિક્ષાપત્રી અમે લખી છે. એકાગ્રેણ એવ મનસા પત્રી લેખસ હેતુ. મહારાજ કે અમે આ શિક્ષાપત્રી લખી છે ને, એનો હેતુ બરોબર એકાગ્ર મન કરી, એકાગ્ર ચિત્ત કરી, અને ધારજો, વિચારજો, સમજજો. એ પ્રમાણે આધ્યાત્મિક કાર્ય હોય, ચાહે વ્યવહારનું કાર્ય હોય, કે ચાહે કોઈ વિદ્યાર્થીઓ એનું અભ્યાસનું કાર્ય હોય, એકાગ્ર થયા વિના જેવું જોઈ એવું ફળ પ્રાપ્ત ન થાય. જેવું આપણું લક્ષ્ય છે, જેવું લક્ષ્યને સિદ્ધ કરવું છે, એવું સિદ્ધ ન થઈ શકે. એક નટ હોય, દોરડા ઉપર ચાલતો હોય ને, તોય તે ઈ નટ નટ ચડે જેમ વાસડે, જો આંખ આવે આખું ગામ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. મહારાજે નટ ખેલાવ્યા હતા અમદાવાદ ની અંદર. દોરડું હતું અને દોરડામાં બે બાજુથી, બે છેડેથી નટ હાથમાં તલવાર લઈને સમડતા સમડતા આવે. દોરડું હલતું જાય, આગળ આગળ પગ માંડતા જાય, તલવાર સમડતા જાય. એક છેડેથી આ નટ આવે છે, બીજે છેડેથી સામેથી બીજો નટ આવે છે, પણ એકબીજા એકબીજા એવી રીતે આમ ઓવરટેક કરી આ નટ સામે બાજુ જતો રહ્યો, અને પેલો નટ આ બાજુ આવી ગયો. પણ ચાલાકી એવી વાયફરી, એ તલવાર સમડતા જાય છે, ચાલતા જાય છે, અને છતાંય પણ એક જ દોરડા ઉપર હોવા છતાં એકબીજાનો સ્પર્શ પણ ન થયો, અને સામે જતા રહ્યા. આ સિદ્ધ કેવી રીતે થઈ શક્યું? નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. આપણી માટે આ કથા, આપણી માટે બીજાનું જો જોવા જાય એટલે આપણું બગડે 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 જ. આવો છે, આવો છે, આવો છે, બગડે જ. મારામાં શું ફોલ્ટ છે? મારામાં શું ખામી છે? મારે ભગવાન માટે શું કરવું જોઈએ? ક્યાં પહોંચ્યો હું? કેટલું અંતર કાપવાનું છે? મહિના પહેલા કરી લેવાનું છે, એ જ આગળ વધી શકે, એ જ લક્ષ્ય સિદ્ધ કરી શકે, એ જ ભગવાનને પામી શકે. દ્રોણગુરુ અર્જુનજી બેઠા હતા, દ્રોણગુરુ અર્જુનજી બધા દ્રોણગુરુના આશ્રમની અંદર ભણતા હતા. પાંડવો અને કૌરવો બધા નાના નાના બાણાવાળી, અર્જુન હાથમાં તીર બાણ આપ્યા છે. પરીક્ષા લેવી છે દ્રોણગુરુને, કુંડાળું કર્યું, કુંડાળા ઉપર ઉભું રહેવાનું, સામે વૃક્ષ, વૃક્ષની ડાળી, અને ડાળીની ઉપર એક હાથે બનાવેલી ચકલી, ચકલીની આંખ બનાવી હતી. તમામ કૌરવ પાંડવોના જે દીકરાઓ હતા, એ કૌરવ પાંડવોને કીધું, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, દુર્યોધન, દુશાસન, સામેના વૃક્ષ દેખાય છે? દેખાય છે ગુરુજી. ડાળીની ઉપર ચકલી મૂકીશ, દેખાય છે? દેખાય છે. બસ આ બાણથી ચકલીની આંખ પાડી દેવાની છે. આવો વારા ફરતી યુધિષ્ઠિર મહારાજ આવ્યા છે, નાના છે, હાથમાં તીર કમાન લીધું છે,
તીર ચડાવ્યું છે, બરોબર નિશાન લીધું. દ્રોણ ગુરુએ કીધું કે યુધિષ્ઠિર શું દેખાય છે? બરોબર નિશાન સાધ્યું છે. શું દેખાય છે? ગુરુદેવ ઝાડ દેખાય છે, બીજું ઝાડના પાનો દેખાય છે, બીજું ચકલી દેખાય છે, પછી આંખ દેખાય છે, પછી બધું દેખાય છે. ગુરુદેવ તમે દેખાવ છો એ બધો અવતારી બાણ ચડાવવા ન દીધું. દુર્યોધન એ કીધું, દુર્યોધન તું આવ્યો. એક પછી એક, એક પછી એક બધાને બોલાવ્યા. દુર્યોધન તને શું દેખાય છે? ગુરુદેવ બધું દેખાય છે, એક બધો આવતો રહે. અર્જુનને કીધું, અર્જુન લે તો બાણ નિશાન સાધ. બરોબર નિશાન સાધ. અર્જુન શું દેખાય છે? ઝાડ દેખાય છે? નહીં ગુરુદેવ. ડાળીઓ દેખાય છે? નહીં ગુરુદેવ. ચકલી દેખાય છે? નહીં ગુરુદેવ. શું દેખાય છે તને? ગુરુદેવ કેવળ ને કેવળ મને ચકલીની આંખ દેખાય છે, બીજું કાંઈ દેખાય. બીજું કઈ ન દેખાય. એક પોતાના મોક્ષ ઉપર જેની દ્રષ્ટિ હોય ને, મોક્ષ ઉપર દ્રષ્ટિ, એ જ નિશાન પાડી શકે. અને દ્રોણ ગુરુએ કીધું, અર્જુન ચલાય છાના નાના કરતો એ પહેરી ગયો છે ને ચકલી ની આંખ બીજી લીધી છે. એકાગ્ર એકાગ્ર તેજ હવુ કથામાં વૃતિ જવા દેવી ન કૃથામાં.